गुजरात विधानसभा की खाली पड़ेली 8 बैठक की पेटा चूंटणी कार्यक्रम जाहिर थयो छे। त्यारे आ पेटा चूंटणी ने लईने डांग जिला में विधानसभा की खाली पड़ेली बैठक पर विजय मेळवा भाजप द्वारा अगाउथी ज तैयार थईने कामगीरी करी रही छे। विधानसभा की पेटा चूंटणी की तारीखो जाहिर थई छे। कांग्रेसना 8 धारासभ्योए हालनी राज्यसभा चूंटणी पहेला आपेला राजीनामाने लीधे खाली पड़ेली आ 8 बैठक पर 3 नवेम्बरे मतदान योजाशे अने 10 नवेम्बरना रोज मतगणतरी थई परिणाम जाहिर कराशे। डांग जिल्लो वर्षोथी कांग्रेसनो गढ रह्यो छे। गत राज्यसभानी चूंटणी टाणे डांगना माजी धारासभ्य डॉक्टर मंगळ गावितना राजीनामा बाद डांग जिल्लामां कांग्रेस पक्षनी जमीन खस्ती देखाई रही छे। आवनार 3 नवेम्बरे विधानसभानी पेटा चूंटणी योजानार छे, जे अगाउ ज कांग्रेसना गढ गणाता डांग जिल्लामां कांग्रेसना एकमात्र कदावर नेता डॉक्टर मंगळ गाविते राजीनामुं आप्युं छे, जे बाद हजारोनी संख्यामां अंतरियाळ ग्राम्य विस्तारोमां प्रथम वखत लोकोए केसरियो धारण कर्यो हतो। डांग जिल्लामां विधानसभानी खाली पड़ेली बैठक पर विजय मेळवा भाजप मोवडी मंडळ द्वारा एडी चोटीनुं जोर लगाड़ी रह्या छे। 173 डांग विधानसभा पेटा चूंटणीना पड़घम वच्चे भाजप बैठक कब्जे करवा कोई कसर मांगतु नथी। चूंटणीना पड़घम वच्चे इन्चार्ज चूंटणी इन्चार्ज पूर्णेश मोदी अने संगठन विस्तारक अशोकभाई धोराजियाना अध्यक्ष स्थाने जिल्ला भरमां कार्यकर्ताओनी बैठक योजी समीक्षा करवामां आवी रही छे, जेमां बन्ने कदावर नेतानी वड़पण हेठळ कार्यकर्ताओमां जुस्सो वधी रह्यो छे। भाजप माजी प्रमुख घनश्यामभाई पटेल, दिलीपभाई चौधरी, युवा मोर्चा प्रमुख संजयभाई पाटील, सरपंच हरिरामभाई सावंत, आईटी सेल गिरीशभाई मोदी, पीड कार्यकरो, पदाधिकारीओ सहित आगेवानो साथे बूथ लेवले बैठको योजी चूंटणीमां रही जती कमी त्रुटि के पार्टीमां जूथवाद अंगे छळावट करવામાં આવી રહી છે। ડાંગ જિલ્લાની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી આજરોજ જાહેર થઈ ચૂકી છે। છેલ્લા 1.5 મહિનાથી જ્યારથી મંગળભાઈએ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં રાજીનામું આપ્યું ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લામાં ખૂબ સક્રિય થઈ છે। ભારતીય જનતા પાર્ટીમાં એક સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ। માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જે રીતે વિકાસના કાર્યો કરી રહી છે એ જોઈને હવે ડાંગની પ્રજા જાગૃત થઈ છે। વર્ષોથી ત્યાં કોંગ્રેસના પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હતા, ડાંગની ભોળી આદિવાસી પ્રજાને ભરમાવીને કોંગ્રેસના લોકો મત લઈ જતા હતા, પરંતુ હવે લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે અને ખૂબ ઘણા બધા લોકો જુદા જુદા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત આ બધા લોકો કોંગ્રેસ છોડીને અમારી સાથે જોડાઈ ગયા છે। ઇવન રિટાયર્ડ અધિકારીઓ, કોઈ પીએસઆઈ, આરએફઓ, કોઈ બીજા કર્મચારીઓ, આ તમામ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાએ અમારી સાથે જોડાયા છે અને હજુ પણ ચૂંટણીનો સમય 1 મહિના કરતાં વધારે છે ત્યારે બાકીના પણ ઘણા લોકો ભાજપમાં આવવા આતુર છે, ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાની અંદર ખૂબ સારી બહુમતીથી આ સીટ ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટી જીતી લાવશે અને આઝાદી પછી એક નવો રેકોર્ડ ડાંગ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે। પસંદગીના ઉમેદવારની અંદર અમારી પાર્ટીની પદ્ધતિ હોય છે, ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, અમારે ત્યાંથી લોકલ કાર્યકર્તાઓને એનો અભિપ્રાય લેવામાં આવે છે, ત્યાર પછી એનું સર્વે કરવામાં આવે છે અને આ બધું થયા પછી અમારી સંકલન સમિતિ મળતી હોય છે, સંકલન પછી પાર્લામેન્ટરી બોર્ડ મળતું હોય છે અને બધો નિચોડ કાઢ્યા પછી ભારતીય જનતા પાર્ટીનું ઉપરનું નેતાગીરી જે કોઈ એક ઉમેદવારની પસંદગી કરશે એ લોકોની પસંદગી એ ભાજપની પસંદગી રહેશે। એડીસી ન્યૂઝ, નવસારી।